હવે આપણે આ 50 ગ્રામ આમલી અને 100 ગ્રામ ગોળ એ બંને ઉમેરીને ગરમ કરી લઈએ એટલે સોફ્ટ થઈ જાય ને ઓગળી જાય. હવે આને ઉકળવા દઈશું. હવે આની અંદર આ કચુંબરમાં જીરું નાખવાનું, જીરું પાવડર, શેકેલા જીરણ પણ એ ફ્રેશ કરવાનું. અચ્છા, હા, એ પડી રહેલું નહીં ચાલે. આપણે એક વઘાર્યું લઈએ છીએ, ગેસ ઓન કર. એમાં એકદમ ચમચી ભરીને જીરું નાખવાનું અને એને શેકી લેવાનું. કોઈ પણ વાનગીમાં આપણે જ્યારે આવી રીતે ફ્રેશ જીરું શેકીને ઉમેરીએ એનો સ્વાદ બહુ જ સરસ આવે, સ્વાદ ને સુગંધ બહુ સરસ આવે. હા, જો મારા ઘરની વાત કરું ને જમીલાબેન, તો કેવું કે બા નથી પણ બાની અમુક વાતો, અમુક એમની ટિપ્સ હજી ઘરમાં ફોલો થતી જ હોય. એટલે જો પેટમાં સેજ દુખતું હોય તો ડોક્ટર પાસે સીધું નહીં જતું રહેવાનું, અજમો અને મીઠું ફાંકી લેવાનું. મારા દાદી પણ એવું કરતા હતા. અમે લોકો નાના ને તો વેકેશનમાં જઈએ ને એવું કહીએ ને કે પેટમાં દુખ્યું, અહીંયા બેટા એમ કરીને આટલો અજમો લે અને મીઠું સેજ લહોટી કાઢે, બસ હવે ગેસ બંધ કરી દે. શેકાઈ ગયું ને, સુગંધ આવે છે ને, એટલે એને ખલમાં લઈ લઈએ આપણે. હવે પાછું ખલઈ એમનમ, હવે તો કચરવાનું નહીં, નીચે કપડું હંમેશા મૂકવાનું જ કરવા. આપણે ગમે તે કાંતા ડૂબી 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 જ કેસે આમ મૂકી આપે મસોતું. અને પછી જો આ ગરમ છે ને ઠઠું મી લઈએ અને ઠંડુ નથી થવા દેવાનું. ના, ઠંડુ નહીં થઈ જશે ગરમ ગરમમાં. મિક્સરમાં હોય તો થોડું ઠંડુ થવા દેવું, આ તો ખુલ્લી હવા આમ નીકળી જાય ને એટલે ચાલે અને ઝડપથી થઈ જાય. જો આમ થોડુંક આમ કરવાનું પછી આમ ફેરવવાનું, અને એકદમ પાવડર નહીં હોય તો પણ ચાલશે, થોડું અતકચરું હશે ને ખાવામાં સરસ લાગજો. અત્યારે એની મગ મગ સુગંધ એવી આવે છે ને. આવું તૈયાર કરવાનું, અધકચરું એકદમ પાવડર ફોર્મમાં નહીં, એ તમને ચાવવામાં જીરું આવશે ને તો બહુ સરસ લાગશે. બસ હવે સાઈડ પર મૂકી દઈએ. બસ હવે આમલીનો ગેસ બંધ કરી દેતું, બરાબર. હવે એને લઈ લઈએ આપણે, એને મસળીને, એટલે જો ઠંડુ થાય પછી એ થાય ને ગરમ ગરમમાં પણ થઈ જાય છે, ચમચાની મદદથી કરવાનું, નહીં તો પછી દજાવાય. શેકી લેવાના સરસ જ અને મસાલો એવી રીતે એ ખાવા સાથે પીરશે બધા. એને તો અમે નાના નાના બધા મજા આવે એમ, છોકરા છોકરીઓ અમારા તો થાળ મોટો હોય ને થોડો, એમાં બેસે બધા જમવા, એટલે વચ્ચે ખીચડી હોય પછી કઢીઓ કઢી બી બાળકો વચ્ચે મૂકી દે, પછી આવું રતાળાનું શાક હોય કે 2-3 પ્લેટમાં આલ્યું હોય તો પછી અમે બધા બહુ મજાક મસ્તી કરીએ. અમુક વાર તો કોઈ રાખે જ નહીં રકાબીમાં શાક, બહુ મજાક કરીએ. અને એટલું સરસ ખાવાનું આજની તારીખમાં, હું એટલે કુકિંગ એક્સપર્ટ છું, મને મારા દાદીના હાથનું ખાવાનું બહુ જ યાદ છે. અને જો સેમ એ વાનગી આપણે બનાવતા હોઈએ ને તો અચૂકથી એમનો જે સ્વાદ હોય એ આપણને યાદ આવે જ. અને એ લોકો માટીના વાસણમાં, ચૂલામાં અને ઇતમિનાનથી બનાવે, પેલું આપણી જેમ નહીં કે બહુ જ ઉતાવળ છે, આપણે તો જ ગાડી પકડવાની હોય, હા, સીટીઓ જલ્દી ને જલ્દી વગાડીએ એવું બધું નહીં, બહુ શાંતિથી ખાવા બનાવતા હતા. એ ધીરજના કારણે છે ને વાનગીઓમાં મીઠાશ આવે. બહુ સરસ. જો આ રીતે બધું ચોળીને જો કાઢીને રસ છે, આ કઈ બહુ જાડું ના હોય આની અંદર, બસ આ રીતે જ હોય, જેટલો ગરબ નીકળે એવો હોય ને એટલો ગરબ આપણે કાઢી લેવાનો આમ દબાવીને. હવે આની અંદર મસાલા થાય પણ ડુંગળી નહીં નાખવાની બહુ, થોડુંક ઠંડુ થાય ને પછી ડુંગળી નાખવાની, થોડુંક ઠંડુ થાય એનું, બહુ જ ગરમ નહીં રાખવાનું. આપણે મસાલા કરી લઈએ તો ડુંગળીને આપણે કાચી જ ઉમેરી દેવાની, સાતળવાની નહીં. ના ના, કશું જ નહીં. બહુ સરસ લાગે આની જોડે ખાવામાં આવે ને, તો મીઠું નાખીએ છીએ સ્વાદ મુજબ અડધી ચમચી, કારણ કે ડુંગળીના ભાગનું પણ આવશે ને એટલે. મરચું નાખીએ છીએ એ પણ અડધી ચમચી જેટલું,
અથવા ઘરમાં ખવાતું હોય એ રીતે. હવે આ ફ્રેશ એકદમ કચરું છે એ જીરું મિક્સ કરી લઈએ આપણે પહેલાં, બરાબર. હવે થોડુંક પાણી ઉમેરીએ, થોડુંક. હવે એ પાણી ઠંડુ લેવાનું, એટલે બસ બે કપ જેટલું પાણી ઉમેર્યું. કોલસો ગરમ મૂકી દે, ચાલ ધૂંગાર કરવાનો છે એટલે. હવે થોડુંક ઠંડુ થવા દે, બહુ જ ગરમમાં નહીં નાખવાની. બહુ જ ગરમમાં તમે ડુંગળી નાખો ને તો એકદમ પોચી પોચી પડી જશે, તો મજા નહીં આવે. ડુંગળીનો ક્રંચ આની અંદર બહુ સરસ લાગ્યા છે, એટલે એનું ધ્યાન રાખવાનું. થોડી હુંફાળી હશે તો ચાલી જશે, પણ જો ગરમ ગરમમાં તમે નાખી દેશો તો મજા નહીં આવે. અને હું તો એમ જ કહું છું કે જો તમારો પ્રી પ્લાન હોય તો તમારે આમલી અને ગોળ વહેલા પલાળી દેવાના, તો ગરમ કરવાની કંઈ જરૂર જ નથી. આ પ્રોસેસમાં ગરમ કંઈ કરવાનું હોતું જ નથી. જો કચુંબર આપણે બનાવીએ તો એને ફ્રીઝમાં સ્ટોર કરવું હોય તો કેટલો સમય સુધી કરી શકીએ? 2 દિવસ તો રહે જ, પણ જો વધારે સમય રાખવો હોય તો આટલી પ્રોસેસ કર્યા પછી ધુંગાર આપી અને પછી બોટલ ભરી લેવાની. આમલી અને જે મસાલો કરેલો છે ગોળમાં એ કેટલો સમય સુધી સરસ રહેશે? આમલી પોતે પ્રિઝર્વેટિવ છે, ગોળ પોતે પ્રિઝર્વેટિવ છે, એટલે તમને મહિના સુધી કશું ના થાય. ઓકે, મહિના સુધી, 1 મહિના સુધી એને કશું જ ના થાય, બહાર નહીં, ફ્રીઝમાં. ઓકે, હવે ગોળ આમલીનું કચુંબર એકદમ ઇન્ટરેસ્ટિંગ છે ને. ક્યારેય મને નથી લાગતું કે કોઈએ પણ આ કચુંબર ઘરે બનાવ્યું હોય. તો હવે આ કચુંબરમાં આગળ શું કરવાનું છે જોઈ લઈએ. તો હવે આ કોલસો ગરમ થઈ ગયો છે ને, હવે જો આ પણ ઠંડુ થઈ ગયું છે, તેની અંદર 2 ચમચી ધાણાને ફુદીના, અને આ કચુંબરમાં ડુંગળી વધારે હોય. હા, એટલે આ લિક્વિડ બહુ હોય ખરું, પણ ડુંગળી તો વધારે જ હોય. 2 નંગ ડુંગળી છે એ નાખી દીધી, ટુકડા કરી નાખવાની. જો આવી રીતનું હોય, એટલે પછી તમે છે ને ખીચડીની અંદર નાખીને ખાવ તો બહુ જ મજા આવે, સરસ લાગે. બસ હવે આને ધુંગાર આપી દઈએ. જો આ ડુંગળીનું પડ છે એ મૂકી દઈએ, અને આ અંગારો થયો છે એ મૂકી દઈએ, થોડી ફૂંક મારી લઈએ. હવે એના ઉપર 5 ચમચી ઘી લઈએ છે અને એને ઢાંકી દઈએ. હવે 2-3 મિનિટ રહેવા દેવાનું, વધારે સમય તો વધારે રહે તો એની મેરેજ ઉલવાઈ જશે. આજે છે ને કચુંબરની ખરેખર એક નવી જ વેરાયટી મેં જોઈ છે આ રસોડે. આપણા દર્શકોને પણ બહુ જ ગમશે, એમ કે બહુ જ ફાઇન લાગશે આ ખીચડી જોડે. પણ એમનેમ બી તમે કંઈ બી બનાવ્યું હોય ને સાથે આ પીરસો તો ચમચીથી ખાવાની મજા જ આવશે. હા, આપણે એક ડુંગળી તો કાચી ખાતા જ હોય છે, પણ આ સાથે કચુંબર ખાઈશું ને તો બહુ મજા આવશે. અને બીજી એક વાત કે મારા દાદી બહુ જ વાર્તાઓ કહેતા, એમને વાંચવાનો બહુ શોખ ને, અને પહેલાના જમાનાની બધી બહુ વાર્તાઓ હોય, બહુ જ કહે. અમે કહીએ કે દાદી ચલો ને વાર્તા કહો ને, તો રાત્રે અમે એમની સાથે સુઈ જતા. દાદી ખાટલામાં સુઈ જાય, અમે બધા પથારી કરીએ, એટલે બધી વાર્તાઓ ચાલુ થાય. અને પછી દાદી એમને વાર્તા ના કે પગ દબાવવા પડે. અરે એમ પણ કેવું હોય કે જ્યારે આપણે ઘરે જઈએ ને તો ભલે આપણા મમ્મી પાસે, આપણા પપ્પા પાસે, ભાઈ બહેન કોઈ પણ હોય, એ લોકોની પાસે આપણા માટે કદાચ સમય ન હોય, પણ દાદીમાં પાસે હંમેશા સમય હોય. એમને તો બહુ જ ઓળખ આવે, એમ કે મારા છોકરાના છોકરા વ્યાજ. હા, વ્યાજ વધારે વાલું હોય. જો હવે ધુંગાર થઈ ગયું છે, કાઢી લઈએ. જો આ રીતે કોલસો કાઢી લેવાનો, છોડું પણ કાઢી લેવાનું, અને એકવાર મિલાવી લઈએ. ચલો સર્વ કરી દઈએ. તો તૈયાર છે ધુંગારિયું ગોળ આમલીનું કચુંબર. યસ, જે હવેથી મારા ઘરે પણ બનશે. તો આ ગોળ આમલીનું કચુંબર એટલું ટેસ્ટી છે, એટલું ટેસ્ટી છે કે એક વખત ઘરે બનાવશો ને તો બધા વારંવાર તમારી પાસે આ કચુંબર બનાવડાવશે. રીત લખો અને ઘરવાળાને ખુશ કરી દો.